કોઈ પણ પરીક્ષામાં બંધારણના પ્રશ્નો તમને જોવા મળશે જ. તો આ રીતે કોઈ પણ પરીક્ષામાં તમારે બંધારણના જે પ્રશ્ન પૂછાય છે તેમાં તમારે પૂરા માર્ક્સ મેળવવા છે, તો તમારે કઈ બુક વાંચવી પડશે તેના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું. તો સ્વાગત છે તમારું જીપીએસસી ઓનલીમાં. આ વિડીયોની પીએફ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપીશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને તે જ રીતે આપણા દરેક વિડીયોની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો. તો શરૂ કરીએ તેની પહેલાં આપણે સિલેબસ જોઈ લઈએ. તો જીપીએસસી ક્લાસ 1-2 જે સિલેબસ છે તે, તો તેની વાત કરીએ તો પ્રિલિમ એક્ઝામમાં GS1માં ગ છે ત્યાં તમારે અહીંયા 10 ટૉપિક આપેલા છે, તેમાં તમારું બંધારણ છે તે, પંચાયતી રાજ અને IR એટલે કે ઇન્ટરનેશનલ રિલેશન તમારું કવર થઈ જાય છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો મુખ્ય પરીક્ષામાં, તો મુખ્ય પરીક્ષામાં GS2 છે તેમાં અમાં તમારે 8 મુદ્દા આપ્યા છે, ત્યાં તમારું બંધારણ અને પંચાયતી રાજ કવર થઈ જાય છે. હવે વાત કરીએ પ્રશ્નો કેવા પૂછાય છે. તો જીપીએસસી ક્લાસ 1-2માં પોલિટીના 21-10-2018 રોજ બંધારણ અને IR બંનેના મળીને 200માંથી 51 પ્રશ્નો પૂછાયા હતા, એટલે કે 25% તમારા પ્રશ્નો પૂછાયા હતા. અહીંયા વાત કરીએ તો જીપીએસસી ક્લાસ 1-2માં પ્રશ્નો, તો પ્રશ્નો અહીંયા તમે જોશો તો સ્ટેટમેન્ટ વાઇઝ જે યુપીએસસીમાં પેટર્ન ફોલો થાય છે તે જ પ્રમાણે અહીંયા તમને પ્રશ્નો પૂછવામાં આવે છે. જેમ કે 107 અને 109મો પ્રશ્ન તમે જોઈ શકો છો કે અહીંયા 1, 2 અને 3 સ્ટેટમેન્ટ આપે છે, ત્યાર પછી અહીંયા ABCD તમને 4 ઓપ્શન આપવામાં આવશે. તો આ રીતે તમને જે સબ્જેક્ટ છે તેના વિશે તમારે સંપૂર્ણ નોલેજ હશે તો જ તમે આ પ્રશ્ન સાચો અટેન્ડ કરી શકશો. આ રીતે તમારું વધારે નોલેજ અહીંયા ચેક થાય છે. ત્યાર પછી આગળ વાત કરીએ ક્લાસ 3ની, તો ચીફ ઓફિસર ક્લાસ 3 22-12-2018 રોજ પ્રશ્નો પૂછાય હતા બંધારણના, તેમાં વાત કરીએ તો અહીંયા જોઈ શકો છો તમે શાંતિથી કોઈ બુક વાંચી હશે તો તમે આ પ્રશ્નો આવડતા હશે. જેમ કે બંધારણના આમુખમાં પહેલો સુધારો તો 42-1976, ત્યાર પછી રાષ્ટ્રધ્વજ ફરકવાનો અધિકાર તો મૂળભૂત હક છે તે. તો આ રીતે પ્રશ્નો તમે સામાન્ય બેઝિક ચોપડી વાંચીશો તો પણ તમને આવડતા હશે. ક્લાસ 1-2નું જે લેવલ છે તે અલગ હતું, ક્લાસ 3નું લેવલ અલગ છે. ત્યાર પછી વાત કરીએ તો કોન્સ્ટેબલ 6-1-2019, તો આ રીતે ક્લાસ 3ની જે એક્ઝામ છે તેમાં આ રીતે સાદા અને સિમ્પલ પ્રશ્નો પૂછાય છે, જે ફક્ત તમારે થોડીક મહેનત કરશો તો પણ તમને આવડી જશે અને તમારો એક પણ માર્ક્સ નહીં જાય. ફોર એક્ઝામ્પલ કે અહીંયા 85મો જોઈએ તો ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે, તો રાષ્ટ્રપતિ સમક્ષ. અને કયા બંધારણીય સુધારથી મતદાન કરવાની ઉંમર 21-18 કરાય છે, તો તે આવશે 61મો બંધારણીય સુધારો. તો આ રીતે કોન્સ્ટેબલમાં આ રીતે પૂછાય છે, ચીફ ઓફિસર ક્લાસ 3માં તે રીતે પ્રશ્ન પૂછાય અને જીપીએસસી ક્લાસ 1-2માં સ્ટેટમેન્ટ વાઇઝ પૂછાય છે. તો હવે તમને થશે આપણે કેવી રીતના તૈયારી કરવી. તો સૌ પ્રથમ જોઈએ તમે ક્લાસ 1-2ની લેવલની તૈયારી કરતા હોય અથવા તો ક્લાસ 3ની તૈયારી કરતા હોય અથવા તો તલાટી છે, કોન્સ્ટેબલ છે અથવા તો ક્લાર્કની તૈયારી કરતા હોય, કોઈ પણ તમે તૈયારી કરતા હોય તો GCRT તે તમારો આધાર રહેશે. GCRT તે ગુજરાતી અને ઇંગ્લિશમાં આવશે, તેમાં તમે બંધારણ માટે કયા ધોરણમાં કયા સેમિસ્ટરમાં કયા ચેપ્ટર વાંચવા છે તે અહીંયા આપણે મૂક્યું છે. ફોર એક્ઝામ્પલ કે વાત કરીએ ધોરણ 6માં જે સામાજિક વિજ્ઞાનની ચોપડી છે તેમાં પ્રથમ સેમના 3 અને 8, બીજા સેમમાં 4, 6 અને 11, ધોરણ 7ની SSમાં પ્રથમ સેમમાં 3 અને 9, બીજા સેમમાં 3, 8માં પ્રથમ સેમમાં 3 અને 8, બીજા સેમમાં 4 અને 11, 9મા ધોરણમાં SSમાં 8, 9, 10, 11 અને 12, આ રીતે 8-12 જે ચેપ્ટર છે તે તમારે વાંચવાના રહેશે. અને ધોરણ 11 અને 12ની જે રાજ્યશાસ્ત્ર છે તેની સંપૂર્ણ પહેલા પેજથી લઈને છેલ્લા પેજ સુધી તમારે પુસ્તક વાંચવાની રહેશે. ક્લાસ 3ની તમે તૈયારી કરતા હોય, કોન્સ્ટેબલ છે, ક્લાર્ક છે, તલાટી છે, તો આટલી તમે GCRT ખાલી વાંચશો તો પણ તમારે બંધારણનો એક પણ માર્ક્સ જશે નહીં. આગળ વાત કરીએ હવે GCRT તમારે પતી ગઈ તેના પછી તમારે શું વાંચવાનું છે. તો GCRT પછી જે બંધારણ છે તેનું ગીતા બાઇબલ તમે જે પણ માનતા હોય તે કહેવાય છે M. Lakshmikant ની જે ચોપડી આવે છે ઇન્ડિયન પોલિટી, હિન્દીમાં કહેવાય ભારત કી રાજ્ય વ્યવસ્થા. તો ભારત કી રાજ્ય વ્યવસ્થા M. Lakshmikant ની છે, તેમને હિન્દી અને ઇંગ્લિશમાં અવેલેબલ છે. આ જે PDF તમને મળશે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આની લિંક પણ આપીશ, ત્યાંથી તમે આ જે પુસ્તકો છે ઓનલાઈન તમે મંગાવી શકો છો. ત્યાર પછી વાત કરીએ આ તમારે કમ્પલસરી વાંચવાની રહેશે GPSC ક્લાસ 1-2ની તમે તૈયારી કરતા હોય અથવા તો તમે UPSCની તૈયારી કરતા હોય, તો આ જે ચોપડી છે તે તમારે કમ્પલસરી વાંચવાની રહેશે જ. કેમ કે ફોર એક્ઝામ્પલ કે 100માંથી 10 પ્રશ્નો પોલિટીના આવે છે UPSCમાં, તો તેમાં તમારે અહીંયા જે પોલિટીની બુક વાંચશો તમે M. Lakshmikant ની તેમાંથી તમે 7-8 પ્રશ્નો તો સોલ્વ કરીને જ આવશો. તો આ રીતે છે. પછી તમારે ભારતની રાજ્ય વ્યવસ્થા M. Lakshmikant આ બુક પતી જાય, ત્યાર પછી તમારે વધારે ડિટેલમાં વાંચવું હોય, વધુ વાંચવું હોય તો ગવર્નન્સ ઇન ઇન્ડિયા
તે પણ એમ લક્ષ્મીકાંતની છે, તે પણ તમે વાંચી શકો છો. પીડીએફમાં તમે અહીંયા ક્લિક કરશો ઇમેજ પર એટલે તમને જે લિંક છે ત્યાં લઈ જશે અને ત્યાંથી તમે ઓનલાઈન પુસ્તક મંગાવી શકો છો. ત્યાર પછી વાત કરીએ તો અન્ય બીજા કયા પુસ્તકો તમારે વાંચી શકાય છે જો તમારી જોડે સમય હોય તો, તો ડી બાસુ તેમની પુસ્તક છે કે ભારતીય બંધારણનો પરિચય, અહીંયા ગુજરાતીમાં છે, અહીંયા હિન્દીમાં અને અહીંયા ઇંગ્લિશમાં છે. તમને જેમાં કમ્ફર્ટેબલ હોય તે રીતે તમે અહીંયા ઇમેજમાં ક્લિક કરશો તો તમે તેની જે ઓનલાઈન પુસ્તકની જે લિંક છે ત્યાં તમને લઈ જશે અને ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો. આગળ વાત કરીએ તો બીજી ગુજરાતી પુસ્તકો કઈ કઈ છે, તો ગુજરાતી પુસ્તકો તમારે જીસીઆરટી પતી જાય ત્યાર પછી તમારે બંધારણ અને પંચાયતી રાજ માટે કોઈ પણ એક પ્રાઇવેટ પબ્લિકેશન લેવાનું રહેશે. ઘરે આપણે લાઇબ્રેરી નથી વસાવવાની, કોઈ પણ ફક્ત એક પ્રાઇવેટ પબ્લિકેશનની બુક તમારે લઈ લેવાની છે. બધામાં સેમ જ આવે છે એટલે તમારું મનગમતું જેમાં સારું ડિટેલમાં હોય તે તમારે લેવાનું રહેશે, તે તમે એક લઈ શકો છો. ત્યાર પછી ગુજરાતની જે ગ્રંથ નિર્માણ બોર્ડ છે તેની ત્રણ પુસ્તકો સારી છે જો તમારી જોડે સમય હોય તો તમે વાંચી શકો છો. એક તો છે ભારતીય બંધારણનો કાયદો, ખૂબ જ જાડી પુસ્તક છે અને ડિટેલમાં બધું અંદર આપેલું છે. ત્યાર પછી છે ભારતનું સંવિધાન એક રૂપરેખા, આ ઇંગ્લિશ અને ગુજરાતી બંને જોડે જ અંદર પુસ્તકમાં આપેલું છે અને જે ચેપ્ટર પતે છે તેના પછી અંદર MCQ પણ આપેલા છે, તે સારો અહીંયા પાઠ રહેશે. ત્યાર પછી ભારતમાં પંચાયતી રાજ, તે પણ બે બુકો છે ગ્રંથ નિર્માણ બોર્ડની, તે પણ તમે વાંચી શકો છો. તો આ છે ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડની પુસ્તકો. ત્યાર પછી આગળ વાત કરીએ તો પુસ્તક વાંચ્યા પછી તમને કેટલું આવડ્યું છે તે તમારે ચેક કરવાનું રહે છે. અને ક્લાસ 3ની તમે તૈયારી કરતા હોય અથવા તો ક્લાસ 1-2ની તમે તૈયારી કરતા હોય તો તેમાં પ્રશ્નો કેવા પૂછાય છે તે તમારે પેટર્ન પકડવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહે છે. તો તેના માટે તમારે શું કરવાનું રહેશે, તો તેના માટે તમારે પૂર્વ પરીક્ષામાં જે પૂછાયેલા પ્રશ્નો છે તેનું તમારે સોલ્યુશન કરવાનું રહેશે. અને પ્રશ્નો કેવા ટાઈપના પૂછે છે તે પણ તમારે જાતે એનાલિસિસ કરવાનું રહેશે. અને બીજી ગ્રંથ નિર્માણ બોર્ડની એક પુસ્તક છે, ખૂબ જ સારી છે, તેમાં MCQ ટાઈપના છે, UGC નેટ અને GSET માટે છે, રાજ્યશાસ્ત્ર અહીંયા ચૌધરી સાહેબની છે, તે તમે જોઈ શકો છો. તે તમે અહીંયા ઇમેજ પર ક્લિક કરશો PDFમાં એટલે તમને ઓનલાઈન ગ્રંથ નિર્માણ બોર્ડની જે સ્ટોર છે ત્યાં તમને લઈ જશે અને ત્યાંથી તમે તે પુસ્તક મંગાવી શકો છો. અથવા તો તમારે અમદાવાદ ગાંધીનગરમાં રહેતા હોય તો અમદાવાદમાં જે ગ્રંથ નિર્માણ બોર્ડ છે ત્યાં તમે જઈને પણ પુસ્તક ખરીદી શકો છો. તો આ જે તમે વાંચેલું છે તે અહીંયા તમારે પ્રેક્ટિસ કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ સરપ્રાઈઝની, તો આપણે પોલિટીની હવે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે. પોલિટીનું શરૂઆતથી લઈને અંત સુધી આપણે સંપૂર્ણ સિલેબસ કવર કરીશું. તે તમારે GPSC ક્લાસ 2 સુધી પણ તમારે સારો એવો ફાયદો રહેશે અને ક્લાસ 3માં તો તમારે તેમાંથીને જ મોટાભાગના પ્રશ્નો આવશે તેવી આશા છે. તો ચલો મળીએ છીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી હું રજા લઉં છું. હેવ અ ઓસમ ડે.